મંડળીની શરૂઆત. જરા ઈસુ હરગમાં પાછા જ્યા તર સેલા ઈસુની આજ્ઞાને પ્રમાણે યરુશલેમમાં રોકાયા. વિશ્વાસી મનખ તાં હંમેશા પ્રાર્થના કરવા હારું ભેગા થતા હતા. દરેક વર્ષે ફસલ નામના તહેવારના પસા દાડો પછી યહૂદી મનખ એક ખાસ દાડો માનતો હતો, જેને પિંતેકુસ્તના તહેવારનો દાડો કહેવામાં આવે છે. પિંતેકુસ્તનો દાડો ઈયો ટાઈમ હતો જ્યારે યહૂદી મનખ ફસલ કાપવાના તહેવાર તરીકે મનાવતા હતા. દુનિયાભરના યહૂદી મનખ યરુશલેમમાં આવીને પિંતેકુસ્તના તહેવારનો દાડો ઉજવતા હતા. એને વર્ષે પિંતેકુસ્તનો દાડો ઈસુને હરગમાં પાછા જવાના લગભગ એક હપ્તા પછી આવ્યો હતો. જ્યારે બધા વિશ્વાસી મનખ એક જગ્યાએ પર ભેગા થયેલો હતો, અપશુકનું જે ઘેરમાં વેય ભેગા થયેલો હતો. વેયું એક તૂફાની કોયણાને જેવા આવાસથી ભરાઈ ગયું અને પછી આગની જેવી જીભી દરેક વિશ્વાસી મનખના મોણકા પર આવજી. વેય બધા પવિત્ર આત્માથી ભરાઈ ગયો અને વેય બધા અલગ અલગ ભાષા બોલવા લાગ્યે. જ્યારે યરુશલેમ શહેરનો રહેવાવાળો મનખવે આ આવાજ સાંભળ્યો, ત્યારે શું થઈ રહ્યું હે વેયું જાણવા હારું એક ટોળો ભેગો થઈ ગયું. જ્યારે મનખવે વિશ્વાસી મનખને પરમેશ્વરના ગજબના કામને વતાડતા સાંભળ્યું, ત્યારે એને નવાઈ લાગી કે વેય આ વાતે પોતપોતાના ભાષામાં સાંભળી રહ્યા હતા. કેટલાક મનખવે સેલો પર હરોપીને સાકેલા થયેલા માનીને દોષ લગાડ્યો, પણ પત્રસે એબે થઈને એને કીધું, મારી વાત સાંભળો, આ મનખ સાકેલા નહીં, આ તે ભવિષ્યવાણી પૂરી થવાની જે યોએલ ભવિષ્યવક્તાની દ્વારા પરમેશ્વરને કીધી હતી કે સેલ્લા દાડામાં હું મારો આત્મા રેડ દે. હે ઇસરાયલ, ઈસુ એક માણસ હતા જેને પરમેશ્વરને સામર્થથી ઘણી પ્રકારની ગજબની નિશાનીઓ અને ચમત્કાર કર્યા હતા, જે તમે બાળ્યા હે અને જાણો હે, પણ તમે એને ક્રૂસ પર ચડાવી દીધા. ઈસુ મરી ગયા, પણ પરમેશ્વરે એને મરેલામાં જીવતા કરી દીધા. આ તે ભવિષ્યવાણી પૂરી થવાની વાત હે, જે કહે હે કે તો તારા પવિત્ર માણસની લાશને કબરમાં હડવા ન દે. અમોયે આ વાતના ગવાહ હે કે પરમેશ્વર ઈસુને પાછા જીવતા કર્યા હે. પરમેશ્વર બાએ ઈસુને પોતાની જમણી બાજુ બેહાડીને એને માન આપ્યું હે, અને જેવી રીતે એનવે વસન આપ્યું હતું એના પ્રમાણે એનવે પવિત્ર આત્માને મોકલ્યા હે. જે વસ્તુઓ આવું તમુ બાળી અને સાંભળી રહ્યો હે, વે પવિત્ર આત્માને લીધે હે. તમે એના ઈસુને કૃષિ પર ચડાવી દીધા, પણ આ વાત નક્કી હે કે પરમેશ્વર ઈસુને પ્રભુ અને મસીહ બનાવ્યા હે. જે વાતે પત્રસે કીધી વે એ વાતે સાંભળીને બધે મનથી ઘણો દુઃખી થયો અને નવાઈ પામ્યો. એત્રે હરું એ નવે પત્રસ અને બીજા પ્રભુને પસંદ કરેલા સેલોને પૂછ્યું, બાજો અમારે શું કરવું જોઈએ? પત્રસે એને જવાબ આપ્યો, તમારે દરેકે પોતાના પાપ હરું પસ્તાવો કરવા અને ઈસુ મસીહના નામથી બપ્તિસ્મા લેવું જોઈએ, જેનાથી તમારા પાપ માફ થઈ શકે. તર વૈયા તમને ભેટના રૂપમાં પવિત્ર આત્મા આલે. પત્રસે જે કીધું એને ઇપેર 3000 મનખે વિશ્વાસ કર્યો અને વૈયે ઈસુના સેલા બની ગયો. એણે બપ્તિસ્મા લીધો અને યરુશલેમની મંડળીના સદસ્ય બની ગયો. સેલા હંમેશા પ્રભુના પસંદ કરેલા સેલાના શિક્ષણને સાંભળતા, એક હાથે ટાઈમ કાઢતા, એક હાથે ખાવાનું ખાતા અને એક હાથે એકબીજા હારું પ્રાર્થના કરતા હતા. વૈયા એક હાથે મંડળીમાં પરમેશ્વરની સ્તુતિ કરતા હતા અને જે કંઈ નકને તો વૈયું એકબીજા હાથે વાટી દેતા. વૈયા દરેક એકબીજાનું ધ્યાન રાખતા દરરોજ ઘણા મનખ વિશ્વાસી બની રહ્યા હતા.